જેતપુરમાં લોકડાઉન વચ્ચે ગરીબની રેકડી એમ્બ્યુલન્સ બની હતી. દેશભરમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના અનેક જગ્યાએ સન્નાટો છવાયો છે. તો શહેરના તમામ રસ્તાઓ સુમસામ બન્યા છે તેવામાં જેતપુર માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મીનાબેનના દીકરાનું થોડા દિવસ પહેલા એક્સિડન્ટ થતાં તે હાલી ચાલી શક્યો નથી અને મીનાબેનના પતિનું પણ અવસાન થઈ ગયું હોય, જેથી મીનાબેન મજૂરી કરી અને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ હાલમાં દેશભરમાં લોકડાઉન કરાતા અને ધંધા રોજગાર બંધ થતા આ પરિવાર પાસે દીકરાની દવા કરાવવાના પણ પૈસા નથી કે જે નથી જમવાના પૈસા. ત્યારે મીનાબેનના દીકરાની તબિયત લથડતા મીનાબેનને સરકારી એમ્બ્યુલન્સને ફોન કરાતા એમ્બ્યુલન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સના દીકરાને હોસ્પિટલે પહોંચાડવાના મીનાબેન પાસે પૈસા ન હતા અને દીકરાનું દર્દ પણ જોઈ શકતા ન હતા, જેથી આ વિધવા મહિલાએ દીકરાને રેકડીમાં નાખી રેકડી જ એમ્બ્યુલન્સ બનાવી અને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ તેને ત્યાંથી જૂનાગઢ લઈ જવા માટે તેઓ હેરાન થયા હતા. કોરોનાની મહામારીને લઈ લોકડાઉન કરાતા અને ધંધા રોજગાર બંધ થતા તેની સીધી અસર નાના અને મધ્યમ વર્ગ પર પડી રહી છે, જેનો જીવતો જાગતો દાખલો મીનાબેનના પરિવારનો જોવા મળ્યો છે. એટલે અહીંયા એમ કહે છે કે તમે જૂનાગઢ લઈ જાઓ, કે તો અમારી પાસે પૈસા ભરા પડતા નથી, તો અમારે કે શેમાં લઈ જાઓ, તો કે સુજયમાં જાઓ, સુજયમાં ભરો હોય કે અરજી કે અહીંયાથી એમ્બ્યુલન્સ આવે તે ત્યાં સુધી કે અમારી પાસે એમ્બ્યુલન્સ નથી સરકારી જવા. એનું એક્સિડન્ટ થયું છે 3 મહિના છે અને મને કાંઈ ઓપરેશન કર્યું છે, કાંઈ ફાટા પડી ગયા 3 મહિનાથી. હું ઘેર ઘેર સેવા કરું છું તો 3 મહિનાથી ફાટા પડી ગયા છે, કારણ તકલીફ છે. ખાલી નથી